પ્રભુએ વર્ષિદાન આપવાનું શરૂ કર્યું છે. એક વર્ષ સુધી પ્રભુ રોજ વર્ષિદાન આપે છે. ચારિત્ર મોહનીય તૂટ્યા અને પ્રભુએ ત્રણ મત છે, સૂર્યોદયથી નૌકારસીના સમય સુધી વર્ષિદાન આપે છે. એક મત એમ કે છે એક પ્રહર સુધી આપે, અને એક મત એમ કે સૂર્યોદયથી બે પ્રહર સુધી પ્રભુ વર્ષિદાન આપે. હજારો લાખો સોના મોહર પ્રભુ આપતા હોય છે. સાવ દરિદ્રમાં દરિદ્ર વ્યક્તિ પ્રભુ પાસેથી વર્ષિદાન લઈને ઘરે જાય, ભિખારી હોય ને ભામાશા બનીને ઘરે આવે છે. કપડા બદલાય, દેદાર બદલાય. કવિઓ અદભુત કલ્પના કરે છે કે ઓલો ભિખારી ભામાશા બનીને જેવો ઝૂંપડપટ્ટીમાં આવે, દરવાજો બંધ હોય અને બહારથી અવાજ કરે, એ દરવાજો ખોલ. ઓલી પૂછે, તમે કોણ છો? ખોલ તો ખરી. અને જ્યાં દરવાજો ખોલે એટલે નવો જ માણસ, દાઢી નીકળી ગઈ હોય, માથાના વાળ અલગ અલગ કટમાં આવી ગયા હોય. કોણ છો? હું તારો ધણી. જાઓ જાઓ, હવે શરમ નથી આવતી? એમ કરીને દરવાજો બંધ કરી. કારણ કે પત્ની પોતાના પતિને ઓળખી શકતી નથી, એવા દેદાર પ્રભુએ બદલી નાખ્યા. પછી ઓલો વાત કરે બહારથી, પણ સાંભળતો ખરી. કઈક બે ત્રણ ગુપ્ત વાત કહે તો જ ઓની માને. ગઈકાલે રાતના આપણો ઝઘડો નતો થયો? તમારી ગુપ્ત વાતમાં તો આ જ આવે છે. ઓલીને થાય કે વાત તો સાચી. અને પછી દરવાજો ખોલે તો આ દેદાર, આ ભગવાન પાર્શ્વકુમારના પ્રભાવ છે. આખી વારાણસી નગરીનું દળદળ પ્રભુએ ફેરી નાખ્યું છે. એક વર્ષ પૂરું થયું. અહીં લખે છે, ચાર ધર્મમાં પહેલો ધર્મ કયો છે? દાન ધર્મ. દાન, શીલ, તપ અને ભાવ, ચાર ધર્મમાં પહેલો ધર્મ હોય તો દાન. અને જૈનો હંમેશા દાનમાં અગ્રેસર હોય. તમે માર્ક કરજો, લોકડાઉનના 9 મહિનામાં જૈનોએ પોતાની કરુણા, અનુકંપા, જીવદયા, સાધર્મિક ભક્તિમાં કરોડો નહીં પણ અબજો વાપર્યા છે. કેટલાય રસોડા ખુલ્લા મૂક્યા, કેટલાય અનાથોને જમાડ્યા છે. પણ આપણા નામ પેપરમાં ના આવે, ગુજરાત સમાચારમાં સોનું સૂદ આવે કે બધાને ગાડીમાં નાખીને એને બિહાર પહોંચાડી દીધા. અક્ષય કુમારે 25 કરોડ આપ્યા એ દેખાય, પણ અમદાવાદ આખું ભેગું મળીને 5 અબજ વાપર્યા હશે એ નહીં દેખાય. જૈનો ક્યારે પ્રસિદ્ધિના પ્રેમી હોતા જ, એ સિદ્ધિના ચાહક છે, પ્રસિદ્ધિના. જે કાર્ય ઉપાડી એની સિદ્ધિ મળવી જોઈએ. એક એકના પંડિતોના ખાતામાં, શિક્ષકના ખાતામાં કુમારપાળભાઈ દ્વારા 15,000 રૂપિયા એના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગયા. જે દિવસે લોકડાઉન જાહેર થયું, અમદાવાદ સુરતને છોડીને આખા ગુજરાતના 800 શિક્ષક શિક્ષિકાના ખાતામાં 15,000. આજે મુંબઈમાં 15,000 થઈ ગયા, અમદાવાદમાં પણ થઈ ગયા. અમારા રત્ન સુંદર સુરી મહારાજ ખાલી એક પ્રવચન કરે, દેશ વિદેશમાંથી $00,00,000 ઉતરી રહ્યા છે. $00,00,000. અશોકભાઈ શંકરલાલ મને કહેતા હતા, એમનો ભત્રીજો $90,000 એને વયાવચની અંદર ડિક્લેર કર્યા. $00,00,000 વયાવચમાં, $00,00,000 દરેક સંઘે રસોડા ખોલી દીધા હતા. મહાત્મા હોય કોઈએ ઘરે ગોચરી નહીં જવા. જૈનો દાનમાં અગ્રેસર છે. માટે જ વસ્તુપાળ, તેજપાળ, ભામાશા, જાવડશા, ઝાંઝણશા, પેથળશા આ બધા કયા ધર્મમાં જન્મ્યા હતા? પ્રભુએ પણ આવું દાન આપ્યું. દીક્ષાનો દિવસ નજદીક આવી ગયો, પોષવદ એકાદશી. ખુદ સંસારી બાપ અશ્વસેન પ્રભુને અભિષેક કરાવે છે. એક બાપ પોતાના દીકરાને આ માર્ગે મોકલવા માટે અભિષેક કરે છે. નાનો ભાઈ છે પ્રભુનો, હસ્તિસેન, એ ખૂણામાં ઉભો ઉભો આંસુથી અભિષેક કરે છે. પ્રભુના ભાઈ બહેનોની પણ સ્થિતિ કેવી હશે જરા કલ્પના સામે લાવો. ભગવાન વર્ધમાન જ્યારે માં ત્રિશલાની કુક્ષીમાં સ્થિર થઈ ગયા ત્યારે તમને એટલી જ ખબર છે કે માં ત્રિશલા દુઃખી દુઃખી થઈ ગઈ. થોડી ઘણી ખબર છે સિદ્ધાર્થ દુઃખી થયા. મહાવીર ચરિત્રમાં લખ્યું છે
કે ભગવાન વર્ધમાન જયારે માતાની કુક્ષીમાં સ્થિર થયા ત્યારે નંદીવર્ધન અને સુદર્શના પણ ખૂણામાં ઉભા ઉભા ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા છે. એમને પણ એટલી અક્કલ છે કે અમારો નાનકડો ભાઈ માના ગર્ભમાં સ્થિર થઈ ગયો, હાલતો નથી, ચાલતો નથી, અમારો ભાઈ જન્મ લેશે કે નહીં એવો ક્વેશ્ચન આ ભાઈ બહેનને પણ થયા છે. મોજ અને પ્રભાવતીની હાલત શું હશે?